હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે રેખાઓ ચક્ર વિશે ભણીશું ધોરણ 11 નું. એમાં આજનો આપણો ટોપિક છે લંબકેન્દ્ર. તો સૌપ્રથમ લંબકેન્દ્ર કોને કહેવાય? તો ત્રિકોણ એબીસી માં કોઈ પણ આપણે ત્રિકોણ લઈ લઈએ, ધારો કે ત્રિકોણ એબીસી છે. ત્રિકોણ એબીસી માં કોઈ પણ બે શિરોબિંદુઓમાંથી જો સામેની બાજુ પર વેધ દોરવામાં આવે તો જે વેધનું છેદ બિંદુ મળે છે એને આપણે લંબકેન્દ્ર કહીશું. જો કોઈ પણ ત્રિકોણ હોય એમાં વેધ દોરવામાં આવે તો આ વેધોના છેદ બિંદુને લંબકેન્દ્ર કહે છે. લંબકેન્દ્રને એચ વડે દર્શાવવામાં આવે છે. લંબકેન્દ્રને આપણે એચ વડે દર્શાવીએ છીએ. તો વેધોના છેદ બિંદુને સંગમ બિંદુને લંબકેન્દ્ર કહે છે. તો લંબકેન્દ્ર પર આધારિત ક્વેશ્ચન આપણે સોલ્વ કરીયા છે. પ્રશ્ન છે, દાખલા તરીકે આપણે પ્રશ્ન પૂછ્યો છે કે a ના યામ 2 અને 1/2, b ના યામ 3 અને 1/3, c ના યામ 5 અને 1/5 છે. તો આ ત્રિકોણના લંબકેન્દ્રના યામ શું? તો પહેલા તો ત્રિકોણ બનવા માટે ત્રણે ત્રણ બિંદુઓ અસંરેખ હોવા જોઈએ. તો અહીં આપણે બિંદુઓ જોઈને કહી શકીએ કે તે અસંરેખ છે. તો લંબકેન્દ્ર શોધવા માટે સૌપ્રથમ આપણે પહેલા તો બંને વેધના સમીકરણ લેવા પડે. દાખલા તરીકે વેધ AD અને BE છે. તો પહેલા D વેધ AD, મારે વેધ AD શોધવો છે તો પહેલા BC શોધવું પડશે મારે. એટલે કે BC નો ઢાળ શોધવો પડે. BC નો ઢાળ શોધવો પડે. તો BC નો ઢાળ, ઢાળ શોધવાનું સૂત્ર છે y યામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં x યામનો તફાવત. એટલે y યામનો તફાવત 1/3 -1/5 છેદમાં x યામનો તફાવત 3 -5 3 -5 લસા લઈએ આપણે તો 5 -3 એટલે કે 2 અને છેદમાં -2 1 -1/15 બે બે કેન્સલ થઈ જશે. આ આપણને રેખાખંડ BC નો ઢાળ મળે. હવે AD એ BC ને લંબ છે તો આના પરથી આપણને AD નો ઢાળ મળશે. AD નો ઢાળ આવશે વિરોધી અને વ્યસ્ત. લંબ રેખાના ઢાળ વિરોધી અને વ્યસ્ત થાય એટલે AD નો ઢાળ 15 આવશે. આપણે રેખા AD નું સમીકરણ શોધવાનું છે. તો સૂત્ર છે ઢાળ બિંદુ સમીકરણ. y માઇનસ બિંદુ A ના યામ 2 અને 1/2 છે. y માઇનસ y1 બરાબર m કૌંસમાં x માઇનસ x1. b લસા લઈએ એટલે 2y માઇનસ 1 બરાબર 30x માઇનસ 30 2 sin. તો આપણને સમીકરણ મળ્યું 30x માઇનસ 2y અને માઇનસ 4 sin બરાબર 0. આ પહેલું સમીકરણ. મેં અહીંયા વેધ AD નું સમીકરણ શોધી નાખ્યું છે. હવે મારે એ જ રીતે વેધ BE નું સમીકરણ શોધવાનું. તો પહેલા આપણે AC નો ઢાળ શોધી નાખ્યો. AC નો ઢાળ શોધવો હોય તો A ના યામ 2 અને 1/2 છે અને C ના યામ 5 અને 1/5 છે. તો AC નો ઢાળ આપણને મળશે આગળની જેમ જ 1/2 -1/5 2 -5 એટલે કે -1/10. આ AC નો ઢાળ મળ્યો. હવે આ જે BE છે એ AC ને લંબ છે તો BE નો ઢાળ વિરોધી અને વ્યસ્ત આવે એટલે કે 10 થશે. મારે વેધ BE નું સમીકરણ મેળવવું છે તો માટે BE નું સમીકરણ સૂત્ર હશે ઢાળ બિંદુ પરથી. આ BE છે એ બિંદુ B માં પસાર થાય. B ના યામ 3 અને 1/3 છે એટલે કે y માઇનસ 1/3 બરાબર 10 x માઇનસ 3. 3y માઇનસ 1 ઇક્વલ ટુ 30x માઇનસ 30 તરીકે. તો 30x માઇનસ 3y માઇનસ 89 બરાબર 0 પરિણામ નંબર 2. પહેલું અને બીજું સમીકરણ એમાં આપણે લોપની રીતે ઉકેલ મેળવીએ તો 3x માઇનસ 2y માઇનસ 59 બરાબર 0, 3x માઇનસ 3y માઇનસ 89 બરાબર 0.
माइनस प्लस प्लस एक्स वालो पद कैंसल वाय प्लस त्रीस बराबर जीरो એટલે કે y = -30 મળે આ y = -30 આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો y = -30 સમીકરણ 1 માં મૂકવામાં આવે તો આપણને મળશે 3x 30 નું 60 માઈનસ 59 બરાબર 0 એટલે x ની કિંમત -1 અપોન 30 મળે હવે જો આ દાખલો જો આપણે એમસીક્યુ તરીકે આપવામાં આવે તો ઘણો લાંબો થાય છે અને ઘણા બધા સ્ટેપ્સ થાય છે આપણે સમય છે 2 મિનિટ મળે છે અને 2 મિનિટમાં આપણે આવા પ્રશ્નો સોલ્વ કરવા છે તો 2 મિનિટ આપણી પૂરી જતી રહે કદાચ એવું બી બને કે વધારે સમય જતો રહે આ પ્રશ્ન એ આપણે 1 સેકન્ડમાં સોલ્વ કરી શકીએ છે સોલ્યુશન લખવાની કોઈ જરૂર નથી અહીંયા એક શોર્ટકટ તમને આપું છું ખાસ ધ્યાન આપજો જો त्रिकोण ना शिरो बिंदु को a 1 upon a b 1 upon b અને c 1 upon c આ પ્રકારના શિરો બિંદુઓ આવે અને જો તમારે લંબ કેન્દ્ર શોધવું હોય તો લંબ કેન્દ્રના યામ શોધવાનું સૂત્ર છે -1 upon abc અને -abc આપણે ચેક કરીએ આ શોર્ટકટ દ્વારા પ્રશ્નનો જવાબ આવે છે કે નહીં તો આપણે આ જે શિરો બિંદુઓ છે એને આ બિંદુ સાથે સરખાવીએ a બરાબર 2 આવે b બરાબર 3 આવે c બરાબર 5 આવે તો abc એટલે કે 5 તરી 15 દો 30 માઈનસ 1 અપોન 30 માઈનસ 30 આપો જવાબ થઈ ગયો જે આપણે ગણતરી કરીને લાવ્યા એ ક્વેશ્ચન એ આ સૂત્ર દ્વારા 1 સેકન્ડમાં સોલ્વ થઈ જાય આ કોઈ જ ગણતરીની જરૂર નથી જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય શોર્ટકટ પસંદ આવ્યું હોય તો આ વિડિયોને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો ઘણી બધી શોર્ટકટો બાકી છે લોટ્સ ઓફ દરરોજ હું લગભગ એક વિડિયો મૂકી શકું સમયના અભાવે ક્યારેક મૂકી શકતો નથી પણ મારો ટ્રાય રહેશે કે હું દરેક એક વિડિયો મૂકીશ થેન્ક યુ સો મચ